નમસ્કાર, હું ગોપી ગંગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આજે સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો તે છે કે અસ્થિર વોરાસુ પોતાનું રાજીનામું આપશે કે નહીં. ગૌણ સેવા આયોગની હેડ ક્લાર્કની જે પરીક્ષાનું પેપર હવે એને રદ કરી દેવામાં આવ્યું છે કે લીક થયું હતું, અને લીક થયા પછી હવે વારે વારે ચર્ચા થઈ રહી છે કે શું અસિત વોરા પોતાનું રાજીનામું આપશે. આ જ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે ઉપસ્થિત છે લલિત પ્રગટા, જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે, અને આપણી સાથે ઉપસ્થિત છે અમિત પટેલ, જે બીજેપીના નેતા છે. બંને સાથે આપણે આ વિષય પર આજે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો લલિતભાઈ, તમને પૂછવા માંગીશ, આજે કોંગ્રેસ પણ રસ્તા ઉપર ઉતરી હતી, પરંતુ લાગે છે કે તમારી જે માંગ છે તે માંગ પૂરી ન થશે. જો ગોપી, ઘણા સમયથી ગુજરાતની અંદર પેપર ફૂટતા રહે છે, એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, ચાર વાર જયારે પેપર ફૂટે છે ને, લાખો યુવાનોના ભવિષ્ય સાથે તેડા થાય છે. આ યુવાનો બિચારા નોકરી માટે તડપે છે, એવો ખૂબ મોટી તૈયારી કરીને નોકરીની તૈયારી કરતા હોય, પરીક્ષા દેવાની તૈયારી કરતા હોય, એના ગરીબ મા બાપ પેટે પાટા બાંધીને દીકરાઓના ક્લાસીસ કરાવતા હોય, અને પરીક્ષામાં ઉત્તીર્ણ થશે, એ પાસ થશે, એને નોકરી મળશે, તો આ મારા ઘરનું, મારા કુટુંબનું કઈ કલ્યાણ થશે, એની બહેન છે એના લગ્ન થશે. આ બધી પ્રયોજનમાં જયારે જયારે પેપર ફૂટે છે ત્યારે કોઈક ને કોઈક બહાના કાઢીને ભારતીય જનતા પાર્ટી એમ કહે છે, અમે કોઈ જબરબંધીને છોડવાના નથી, અમે કોઈને મૂકશું નહીં, અને કડકમાં કડક અમે એની સામે કાર્યવાહી કરશું. તો પછી શું કામ આ વોરા સાહેબનું રાજીનામું નથી લેતા, એ એક બહુ મોટો પ્રશ્ન થાય છે. ગોપી એક જ મિનિટ, આ ભારતીય જનતા પાર્ટી જયારે શાસનમાં આવી ત્યારે ડિફરન્સ ઓફ પાર્ટી એથિક્સ વિચારો ની સાથેની પાર્ટી સત્તા ઉપર આવી હતી, તો લખીમપુરમાં તમે કિસાનો ઉપર ગાડી ચડાવી દે એ મિનિસ્ટરને આજ પણ હટાવી શકતા નથી, અને જેના શાસનમાં આટલા પેપર ફૂટે તો પણ તમે એનું રાજીનામું લઈ શકતા નથી. આ મજબૂરીનું કારણ આજ મને સાહેબ સમજાવે એવી મારી વિનંતી છે. બિલકુલ અમિતભાઈ, આપને એક જ સવાલ કે અસિત વોરાનું રાજીનામું કેમ કોંગ્રેસ માંગ કરી રહી છે, આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે, બીજેપી કેમ એના બચાવમાં છે? કારણ કે ક્યાંક ને ક્યાંક સીધો આરોપ તો અસિત વોરા ઉપર જ લગી રહ્યો છે. અમિતભાઈ, આપને મારો અવાજ આવે છે? હા બેન, વચ્ચે કોઈ ફોન આવી ગયો એટલે કપાઈ ગયો. મુદ્દો તમારો, હા, આપે પ્રશ્ન પૂછ્યો એ હું પ્રશ્ન જે સમજ્યો એ મુજબ મને એવું લાગે છે કે આખી જે ઘટના ઘટી, લલિતભાઈ ની હું વાતને એ રીતે લઈશ કે આખા ગુજરાતમાં જેટલા લલિતભાઈ એક નાગરિક તરીકે, એક નેતા તરીકે કન્સર્ન છે, એટલા ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ક્લુડિંગ મને હોય, સરકારમાં બેઠેલા લોકો હોય, બધા એટલા જ કન્સર્ન છે. જે વિદ્યાર્થીઓને પેપર ફૂટવાના કારણે હાલાકી થઈ છે, એમના દુઃખની અંદર સહભાગી હોઈએ એમાં સેજ પણ, એમ કહેવાય ને કે કોઈ શંકાને સ્થાન નથી. આ વિષય એવો છે ગોપીબેન કે લલિતભાઈ પણ સિનિયર નેતા છે, આ દિવાળી પછી ઓછામાં ઓછા 3 રાજ્યમાં પેપર ફૂટ્યા, 7 રાજ્યમાં આ વર્ષે પેપર ફૂટ્યા, આખી સિસ્ટમ કુલ મળીને, આખી સિસ્ટમ કુલ મળીને, બેન એક મિનિટ, આખી સિસ્ટમ કુલ મળીને આની અંદર એક નવી પદ્ધતિ માંગી રહી છે. અમે એ સિસ્ટમના અગ્રેસર બનીશું એનું હું તમને 100% વચન આપવા માંગીશ. બીજો મુદ્દો કે જ્યાં સુધી રાજીનામાનો વિષય છે, રાજીનામાનો વિષય હોય ત્યાં સુધી સરકારના પ્રવક્તા, જે મિનિસ્ટ્રીમાંથી જે પ્રવક્તા હોય એ જ આનો જવાબ આપી શકે, હું એના માટે જવાબ આપવા માટે એન્ટાઇટલ નથી.
રેવન્યુ તલાટી નું પેપર લીક થયું, એ પછી હેડ ક્લાર્ક નું પેપર લીક થયું. આ એ પેપર નું છે કે જે અસિત વોરા સાહેબ જયારે ગૌણ સેવા આયોગ ના ચેરમેન છે, તો જયારે આટલા પેપર લીક થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કેમ વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી ના કરે? ગોપીબેન, આખી વસ્તુને ડિબેટની અંદર આજ સુધી પેપર લીક થયા અલગ અલગ એની વાત થાય છે. આ જે ગૌણ સેવા દ્વારા બે પેપર લીક થયા, એમાં પહેલું જે પેપર હતું બિન સચિવાલયનું, એનો જ્યાંથી લીક થયું હતું ને, એ લીક કરનાર વ્યક્તિ પ્રિન્સિપલ હતો. જે સ્કૂલમાં પેપર લેવાનું હોય ને, એ સ્કૂલ નો પ્રિન્સિપલ. હવે જેને પ્રિન્સિપલ ને પેપર જ સુપ્રત કરવું એ સિસ્ટમ નો ભાગ હોય, અને એ જ માણસ પોતે પરીક્ષાર્થી હોય અને એ લીક કરે, આખી સિસ્ટમ સમજવાની જરૂર છે. આની અંદર સિસ્ટમ ની ખામી છે. એટલે આજે જયારે આ પેપર ફૂટ્યું છે, એના કારણે જો ભારતીય જનતા પાર્ટી દ્વારા 14 ધરપકડો ના થઈ હોય, અમિતભાઈ તમે મને બે મિનિટ મારી વાત સાંભળો છે. વિજયભાઈ રૂપાણી ની આખે આખી સરકાર માત્ર કોરોનામાં ફેલિયર ના નામે તમે વિજયભાઈ અને તમામ સરકારને જો ઘરે બેસાડી શકતા હો તો કેમ મોરાસરને બેસાડી નથી શકતા? 7 વાર આટલા પેપર ફૂટતા હોય અને આપણે એમ કે આ મારો વિષય નથી. ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે, ગુજરાતના નાગરિક તરીકે તમને કહું છું કે વોરા સાહેબની સ્વતંત્ર બેદરકારી કહેવાય કે જેને એને પ્રેસ છાપવા દીધા હતા. ત્યાં પ્રિન્ટિંગ જો તમે માછલીઓ ગમે તેટલી પકડો, એનો કોઈ મતલબ નથી થાય. એનો કોઈ મતલબ નથી. મતલબ ઈ છે કે આના માટે વોરા સાહેબ જ દોષિત છે. જેને પરીક્ષાના પેપર છાપવા દીધા, એ પ્રિન્ટિંગ પ્રેસ સામે ઘણા બધા આક્ષેપો હોવા છતાં ત્યાં પ્રિન્ટિંગમાં એ પ્રેસમાં એ પેપર છાપવા સુકામ દીધું, અને એ દીધા પછી એ પ્રિન્ટિંગ પ્રેસના માલિકની કેમ ધરપકડ ન થતી, અને વોરા સાહેબે સુકામ રાજીનામું ન દેવું જોઈએ, એનું મને એક કારણ બતાવો. હું તમારી સાથે સહમત થવા તૈયાર છું. અમિતભાઈ, જે લલિતભાઈ નો સવાલ છે કે વોરા સાહેબે કેમ રાજીનામું ન આપવું જોઈએ, એનું કારણ આપો. બેન, ભારત દેશના લલિતભાઈ ખૂબ સિનિયર નેતા છે, એમને એટલી ખબર તો હોય જ કે ભાઈ પુરાવા વગર આ દેશ કોઈને સજા કરવામાં કોઈ રાજીનામું લેવું છે સાહેબ. લાલબહાદુર શાસ્ત્રી રેલવે મિનિસ્ટર માંથી રાજીનામું દઈ દીધું તું સાહેબ. વિજય રૂપાણી નો શું વાંક હતો? અસિતભાઈ મળ્યા છે, એમણે તો વિજય રૂપાણી નો શું વાંક હતો? તમે એને મિનિસ્ટર માંથી ઉતારી રહ્યા કે 14 લોકોની ધરપકડ કરી તમે? અરે યાર, મછલીઓ પકડવાથી કઈ નહીં થાય, મગરમચ્છને પકડો. અમિતભાઈ પેપર ફૂટ્યું છે,
લલિતભાઈ આ વસ્તુ આપણે ને આપણે નક્કી ન કરી શકીએ કે એક મિનિટ રહેવાને લાયક છે કે નહીં. ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે મુખ્ય જવાબદાર વોરા સાહેબ જ ગણાય. હું ધારાસભ્ય હોઉં અથવા હું જેનો ચેરમેન હોઉં, અહીંયા ભ્રષ્ટાચાર થતો હોય તો એનો જવાબદાર હું ગણાવ. મારા નીચે નેજા નીચે કઈ પણ થતું હોય, આજે વિજયભાઈ આપણે શું કામ બેટ ઘરે મૂકી દીધા, મને એ સમજાવું. વિજયભાઈ નો શું વાક હતો કોરોનામાં? વિજયભાઈ ના, મારી વાત સાંભળી લો બેન, ગોપીબેન બેનની. કોરોનામાં વિજયભાઈ ની સરકાર ફેલ ગઈ એવું ધારીને ભારતીય જનતા પાર્ટીએ આખી આખી સરકારને જો ઘરે બિહારી શકતા હોય તો એક વોરા સાહેબ કઈ વાળી ના મને એ તો સમજાવો. પણ સવાલ એ છે અમિતભાઈ સાથેનો આપણો જે સંપર્ક છે તે અત્યારે તૂટી ગયો છે. લલિતભાઈ હું તમને એક સવાલ એ પણ પૂછવા માંગુ છું. અમિતભાઈ આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે, શાયદ એમને નેટવર્ક નો ઇસ્યુ હશે. અમિતભાઈ જે સવાલ લલિતભાઈ ઉભો કરી રહ્યા છે એ સવાલ એ છે કે કેમ આખું જો મંડળમાંથી પેપર લીક થયું છે, આખું પ્રિન્ટિંગ પ્રેસ, આ દરેક વસ્તુના કેટલા સબૂત હજી જોઈશે? બીજેપી ને પ્રૂવ કરવા માટે કેટલા સબૂત જોઈશે? ગોપીબેન, લલિતભાઈ એ વિરોધ દળના નેતા તરીકે વાત કરે છે. જો એ કાયદાના સમજદાર સિનિયર આગેવાન તરીકે વાત કરતા હોત તો એ કહેતા હોત કે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે એ ખૂબ જવાબદારી પૂર્વક કામ કરી રહી છે. જે લોકો પકડાયા છે એનું પગેરું 6 મળ્યું, 6 બીજા 4 થયા, 4 બીજા 14 થયા, તો લોકોની ધરપકડનો દોર ચાલુ છે. હવે એ કઈ ફૂટપટ્ટી લઈને બેઠા છે કે આને માછલી કહેવાય અને આને મગરમચ્છ કહેવાય, એ કહું તમને, કહું જે અમિતભાઈ લોકો છે એમાંથી જ મગરમચ્છ કોઈ હોય શકે એ લલિતભાઈ ને સ્વીકારવું એમના વિરોધ પક્ષના કહેવાય ને સગવડતા મુજબ મંજૂર નહીં હોય. પરંતુ 14 ધરપકડ થઈ છે એ કોઈ એમનેમ બેઠા બેઠા નથી થઈ, એની અંદર એક્શન થયા છે. એટલે મૂળ અમે લોકો એક્શનમાં છીએ. અમે લોકો, અમને પણ રાજનીતિ ખબર પડે છે, અમને પણ ખબર છે કે 88,000 લોકોના પેપર થાય ફૂટે ત્યારે અમારો શું ધર્મ હોવો જોઈએ. અમે સત્તામાં બેઠા છીએ, જનતા અમારી કઈ પરીક્ષા લઈ રહી છે એ અમને ખબર છે, અને અમે પણ પરીક્ષામાં પાસ થવા માટે અમે પણ અવ્વલ દરજ્જાની મહેનત કરીશું, અને અમારી મહેનત પછી જનતા અમને 100 માર્ક આપશે ત્યારે બી લલિતભાઈ ને વાંધો હશે કે આ 100 રીચેકિંગ થવું જોઈએ. અરે ભાઈ, મુદ્દો એટલો જ છે લલિતભાઈ, આ 14 ધરપકડ થઈ છે એ ઘરે બેઠા નથી થઈ. હવે અમે આગળ, અમિતભાઈ સાંભળો 2 મિનિટ, આપની વાત 100% સાચી હશે. આ ઘરે બેઠા ધરપકડ ના થાય એની સાથે હું પણ સહમત છું ને, હું કાયદાનો નિષ્ણાત નથી પણ જાણકાર તો જરૂર રહીશ. તમે અને હું રાજકારણમાં છે એ કોક એથિક્સ, કોક વિચાર સાથે છે. આપણે એથિક્સ અને આપણો વિચાર, જે આપની કોઈ પોલિસી હોય કે એમાં દરેકમાં પુરાવાની રાહ ન જોવાય, કોક લોકોની જવાબદારી હોય, જવાબદારી જે માણસ ચેરમેન પદે બેઠા છે એની જવાબદારી નીચે આટલા પેપર લીક થતા હોય અને તેમ છતાં આપણે માણસનું આજ તારીખ સુધી રાજીનામું નથી લેતા, ત્યારે દુનિયાના તમામ માણસોને પ્રશ્ન થાય છે, એક એક યુવાનને પ્રશ્ન થાય છે કે શું આ વોરા સાહેબ અનિવાર્ય ભારતીય જનતા પાર્ટી પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે, વોરા સાહેબ પાસે એવી કોઈ ભાજપની બ્લેક કડી રહી ગઈ છે કે વોરા સાહેબની બીક લાગે છે કે આ આપણા દરવાજા ખોલી નાખશે, અથવા ભારતીય જનતા પાર્ટીના નેતાને એવું લાગે છે કે વોરા સાહેબ પાસે કોઈ એવી ગુપ્ત માહિતી છે કે એને ઉતારશું તો ભાજપના
ભાંડો ફૂટી જશે એવું એક એક યુવાનો વિચારતા થઈ ગયા છે અમિતભાઈ. મને મને આપની લાગણી સાથે હું સહમત છું કે આપ પેલા નિર્ણય ન લઈ શકો, પણ આપના હાઈકમાન્ડને આ ટીવી મારફતે હું એમ કહું છું કે આટલા યુવાનોની જે દર વખતે મસ્કરી થતી હોય, સાહેબ કેટલો ભાડા કેટલું ફી ખર્ચીને લોકો પરીક્ષાની તૈયારી કરતા હોય અને પેપર ફૂટી જાય અને એ જ ચેરમેન એમ ફેવિકોલ લગાડીને બેઠા હોય એમ જોઈતા રહીએ તો સાહેબ એ કેટલું વ્યાજબી લાગે છે અમિતભાઈ આપને પણ. અને તમે સમને વાત કરી ને કે અમારે પરીક્ષામાં જવું છે, પણ અમિતભાઈ તમારી પાસે કદાચ પેપર ફૂટેલું હશે ને એની પરીક્ષા દેવાનું છે ને તમે? તમારી પાસે આવી ગઈ હોય કોપી? લલિતભાઈ મને જવાબ આપવાનો સમય આપશે ગોપીબેન? પણ લલિતભાઈ આપણે અમિતભાઈ નો પહેલા જવાબ સાંભળી લઈએ કે અમિતભાઈ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે જે ખિલવાડ ભારતીય જનતા પાર્ટી ની સરકાર અત્યારે કરી રહી છે, શું કેવું છે? બેન અત્યારે જે સમયની માંગ છે ને એ સમયની માંગ એ છે કે એના અંતિમ પગેરા સુધી પહોંચવામાં આવે, એક વિશ્વાસ કાયમ થાય, સિસ્ટમ એવી બને કે ફ્યુચરની અંદર આ પ્રકારના પેપર ન ફૂટે, વિદ્યાર્થીઓનો વાલીઓનો વિશ્વાસ બહાલ થાય, અને એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે. જ્યાં સુધી લલિતભાઈની પાર્ટીનો સવાલ છે, લલિતભાઈ ની એગ્રેસિવનેસ ને હું બહુ જ કદર કરી અને એટલું કહું છું કે આ જ વસ્તુ જરા આજે મારી ડિબેટ પછી વાત લાગે છે અમિતભાઈ નો સંપર્ક નથી એમનો નેટવર્ક નું. મહારાષ્ટ્ર માં ઉદ્ધવ ઠાકરે ના રાજસ્થાન ની અંદર અશોક ગેહલોત ના રાજીનામા માટે પણ એ વાત કરી. આ આપણી નબળાઈ છે લલિત, આ આપણી નબળાઈ છે સાહેબ, આ આપણી નબળાઈ છે. અમિતભાઈ પ્લીઝ 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 પ્લીઝ, ધોરણો છે અમિતભાઈ, શા માટે અમિતભાઈ ધોરણો છે તો એ અશોક ગેહલોત ને ઉદ્ધવ ઠાકરે ના પબ્લિક સર્વિસ કમિશન ના ચેરમેન ના રાજીનામા સાથે તમારી પાસે બહુ જોરદાર તક છે કે તમે પુરવાર કરો કે અમે ત્યાં રાજીનામું આપ્યું, હવે તમે ક્યાં રાજીનામું આપો? અમિતભાઈ વિરોધ પ્રદર્શન કરવા ગયા અસિત વોરાના રાજીનામાની માંગ સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ જે આરોપ લગાવવામાં આવ્યો છે ઈસુદાન ગઢવી સામે જે આરોપ લાગ્યો છે કે નશાની હાલતમાં હતા, છેડતી કરી, આ આરોપોને તમે કેટલા જસ્ટિફાય કરી રહ્યા છો કે તમે પણ વિરોધ પ્રદર્શન કરવા જતા હતા? મેં તમને જોયા છે રોડ ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા. બેન વાત સાચી, કોઈને પણ ક્યાંય પણ આ દેશની અંદર કોઈ પણ ખૂણે કોઈ પણ જમીનના નાના ટુકડા ઉપર ઉભા રહી અને વિરોધ કરવાની તક એ લોકતંત્ર આપે છે અને એ લોકો વિરોધ કરવા આવ્યા એમનું સ્વાગત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી મને કોઈ કંકોત્રી આપે અને હું એમના લગ્નની અંદર જઉં એ ચાલે, પરંતુ હું એમનો જ ઘૂસી જઉં, હું કોઈ કીધા વગર જતો રહું? ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર 5 કલાક ઉભા રહે અને પિકેટિંગ કરત તો એમનો ધર્મ હતો, પરંતુ ભાજપના દરવાજાની અંદર એ એન્ટર થયા પછીની બધી ઘટના જવા દો, એ એન્ટર થયા એ જ લોકતંત્રની અંદર ચલાઈ ન લેવાય, આ ગુંડાઇઝમ છે. ગુજરાતની રાજનીતિમાં છે જો અમિતભાઈ અમિતભાઈ આમ આદમી પાર્ટીએ તોડી છે. અમિતભાઈ બે મિનિટ વિરામ કરો, પાણી પી લ્યો. આપે અમિતભાઈ જે વાત કરી એ મહારાષ્ટ્રની ને રાજસ્થાનની, શું આપણે એટલા બધા નબળા છે કે આપણે બીજા રાજ્ય સામું જોઈ? હું મારા ગુજરાતની વાત કરું છું. તમે 25 વર્ષથી અહીંયા ચટણી ખાધો છો, 25 વર્ષથી ગુજરાતમાં શાસન છે અમિતભાઈ, તમે 25 વર્ષથી ગુજરાતમાં શાસન કરો છો, શેના માટે તમે આ રાજસ્થાનની વાત કરો છો? મારા ગુજરાતની, મારું આ મોડેલ લઈને તમે દિલ્હી ગયા છો, મારા ગુજરાતનું મોડેલ
राजीव भवन में पहुंचेला तमे पण विरोध करवा जावानो कमलम छे कोई व्यक्ति नी प्रोपर्टी नथी आ देश में शासन करतु पार्टी नी कार्यालय કોઈ ના લગ્ન ની તમે દાખલો દો છો રાજીવ ગાંધી ભવન માં અમે હાજર ઉભા હતા અમિત ભાઈ ગોપી રાજકીય આંદોલનની સામે કોઈ મહિલા કાર્યકરનો મહિલા કાર્યકરને ઢાળ માત્ર ઇકુબાન દેવી વ્યક્તિની સામે છેડતીના માને ભારતીય જનતા પાર્ટી મહિલા કાર્યકરનો ઉપયોગ કરે એનાથી નિમ્ન કક્ષાનું રાજકારણ હોય જ નહીં હોય જ નહીં ઇકુબાન દેવી જેવો માણસ દારૂ પીને તમને વાત કરતા ખરાવવી જોઈએ તમે કાર્યકરનો ઉપયોગ રાજકીય કાર્યકરની સામે મહિલા કાર્યકરનો ઉપયોગ તમે આરોપ કરવા માટે કરો આનાથી નિમ્ન કક્ષા હોય જ નહીં આનાથી નિમ્ન કક્ષા નો હોય રાજકારણની તમે હાવ નિમ્નમાં નિમ્ન કક્ષા ઉતરી ગયા છો ભારતીય મારા લલિતભાઈ આપણે પહેલા અમિતભાઈ ની વાત સાંભળી લઈએ અમિતભાઈ લલિતભાઈ કહી રહ્યા હતા કે આ જે રીતના આરોપ લગાવવામાં આવ્યા છે એક મહિલા કાર્યકર્તા દ્વારા આરોપ એક પાર્ટીના નેતા ઉપર લગાડવામાં આવ્યા છે એને લઈને શું કહે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ઘૂસી ત્યાં જ્યારે કોઈ ન હોય એવા સમયે જઈ ભાજપના કાર્યાલયનો દરવાજો ખોલી અને ત્યાં જેટલા 8-10 કાર્યકર્તા ઉપસ્થિત હોય એની સાથે બથમ બથે આવવાનું આ કઈ પાર્ટીને એને મંજૂરી આપી શકાય આ કૃત્ય મંજૂરી આપી શકાય એવું છે જ નહીં કોઈ પણ સ્ત્રી છે તો સ્ત્રી દાક્ષિણ્ય હોય છે એ ગુજરાતની નહીં આ દેશની સંસ્કૃતિ છે એ કોંગ્રેસ ભાજપ આમ આદમી કોઈની બી દીકરી હોય પણ એક લેવલથી વધારે એનાથી દૂર જ રહેવું પડે અને મર્યાદા છે લલિતભાઈ સ્વીકારે નહીં કારણ કે આ એમનો સગવડતા પરંતુ કોઈ પાર્ટી કાર્યાલયમાં ના જોઈએ પણ આપણે આપણા મુદ્દાથી નથી ભટકતા આપણે અસિત વોરાના રાજીનામાની વાત કરી રહ્યા છીએ લલિતભાઈ આપનું શું કહેવું છે કે અસિત વોરાએ તરત ને તરત ઇન્વેસ્ટિગેશનની રાહ જોવી જોઈએ કે તરત રાજીનામું એક મિનિટ એક સેકન્ડ અસિત વોરા આ પદ ઉપર રહે એ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતના લાખો યુવાનોની મસ્કરી લાખો યુવાનોની સામે તમે મીઠું ઘા ઉપર મીઠું ભભરાવો છો મારી અમિતભાઈ આપને નમ્ર વિનંતી છે કે અસિત વોરા સાહેબ એક મિનિટ માટે પણ આ પદ ઉપર રહેવા ન જોઈએ એવું સ્પષ્ટ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આ દેશના એક નાગરિક તરીકે અને આ દેશના એક બેકાર જે બેરોજગાર યુવાનો છે એના વતી આપને વિનંતી કરું છું અમિતભાઈ એક સવાલ આપને એ પૂછવા માંગીશ કે આજે અસિત વોરા પહોંચ્યા હતા સીએમ ને મળવા માટે વાત એ આવી કે અસિત વોરા આજે રાજીનામું આપી શકે છે અસિત વોરા જયારે બહાર આવ્યા તો કીધું કે હું શુભેચ્છા મુલાકાત આ સમયે શુભેચ્છા મુલાકાત સીએમ સાથે બેન સરકારી જવાબદારી ઉપર છે સરકારના જે નેતા હોય એને કોઈ પણ શુભેચ્છા મુલાકાત ગમે ત્યારે લઈ શકે બરાબર એના ગમે ત્યારે પણ જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો સવાલ છે બેન મારે લલિતભાઈ ને મને ઇન્ટરપ્ટ ના કરે મારે એટલું જ કેવું છે લલિતભાઈ કોંગ્રેસ પાર્ટીના નૈતિકતાના બે ધોરણો શું કામ મેં એમ કીધું અને તમને એનો વાંધો આવ્યો રાજસ્થાનમાં તમારી સરકાર છે તો અમે તમારી જ વાત કરશું ને ભાઈ મારી સરકારે મહારાષ્ટ્રમાં પેપર ફૂટ્યું મેડિકલ અને મધ્ય પ્રદેશમાં ઓલું કેવું કૌભાંડ થયું ગોપી દિવાળી પછી મધ્ય પ્રદેશમાં મધ્ય પ્રદેશમાં રાજીનામું નહોતું આપ્યું
એમને મધ્ય પ્રદેશ માં કોનું કૌભાંડ હતું? એમને ગોપી મધ્ય પ્રદેશ માં કોનું કૌભાંડ હતું? મધ્ય પ્રદેશ માં કોનું કૌભાંડ હતું? અરે હું તમને આખો દેશ ગણાવી દઈશ. અરે હું તમને એમ કહું છું કે તમે મધ્ય પ્રદેશ ના મુખ્યમંત્રી નું રાજીનામું લીધું. જાણવા માંગે છે, તમે મધ્ય પ્રદેશ ના ગુજરાત મુખ્યમંત્રી નું રાજીનામું લીધું તું અમિતભાઈ? અમે લોકો અમિતભાઈ સંપૂર્ણ ચુસ્તતાથી કામે લાગ્યા છીએ અને ચોર એક પણ ચોર હશે અમે એને પકડીને રહીશું. એ પણ ચોરના સરદાર તો હજી પદ ઉપર બેઠા. અમે કોઈને છોડવાના નથી, અમે કોઈને છોડવાના નથી. અને ઉંદેડીને પણ પકડવાના નથી. એ તમે મગફળી કૌભાંડમાં નક્કી કરી દીધું અમિતભાઈ. અમારી જવાબદારી છે પગલા લેવાની, અમે પગલા લઈને બતાવીશું. ચલો આ વિષયનો અંત આવે એવો નથી, પણ 80 ફોરાના રાજીનામાની માંગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરી રહ્યા છે. બીજેપી હવે એને ઇન્વેસ્ટિગેશનની રાહ જોઈ રહ્યું છે. આ બાબતે આ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે આપ અમારી સાથે જોડાયા, લલિતભાઈ આપ અમારી સાથે જોડાયા તે માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.